શું તામિલનાડુના રાજ્યપાલ આર એન રવિ પણ રાજ્યના રાજકીય માહોલને એ જ રીતે ઉત્તેજિત કરી રહ્યા છે, જેમાં પશ્ચિમ બંગાળના તત્કાલીન રાજ્યપાલ જગદીપ ધનખડે કર્યું હતું. ઘણા લોકો તામિલનાડુના ગવર્નરની કાર્યવાહીઓ તથા દેશના ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા ધનખડની કાર્યવાહીમાં સમાનતા જોઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ ટીએમસીની ચૂંટણીને પડકારી રહી છે. તે સમયે સત્તારૂઢ ટીએમસી ગવર્નર પર આરોપ લાગ્યા હતા કે તે એક નિષ્પક્ષ રાજ્યપાલને બદલે એક ભાજપ નેતાની જેમ કામ કરી રહ્યા છે. તમિલનાડુમાં પણ ત્યાંના રાજ્યપાલ રવિ વિરુદ્ધ એવો જ આરોપ લગાવવામાં આવ્યો છે. રવિએ સૂચના આપીને નવો વિવાદ ઉભો કરી નાખ્યો છે કે રાજ્યના વર્તમાન નામ તમિલનાડુને બદલીને તમિઝા ગમ કરવામાં આવે, કારણ કે દ્રવિડ પાર્ટીઓએ છેલ્લા 50 વર્ષમાં એવી અજીબ કહાની તૈયાર કરી છે કે તમિલનાડુ ભારતથી એકદમ અલગ છે. ડીએમકેએ પણ રાજ્યપાલ આર એન રવિ પર આરોપ મૂકતા જણાવ્યું કે તેમણે આવી ટિપ્પણીઓ ભાજપના કાર્યાલયથી આપવી જોઈએ, રાજભવનથી નહીં. બ્યુરો રિપોર્ટ, જીએસટી.